નમસ્તે મિત્રો, મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપની સાથે હું ગ્રીન ભાજી બનાવવાની રેસીપી શેર કરવા જઈ રહી છું. મિત્રો, ગ્રીન ભાજી બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલ છે. તો આવો બનાવીએ ગ્રીન ભાજી. પાલકની કચાશ દૂર કરવા માટે પાલકને બ્લન્ચ કરી લઈએ. તે માટે એક પેનમાં મેં 4 કપ જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું છે અને પાણી ઇનફ ગરમ છે તો તેમાં હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન ખાંડ, સાથે 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરું છું, જેથી પાલકનો સ્વાદ તો સરસ આવે જ પરંતુ સાથે પાલકનો કલર પણ જળવાઈ રહે છે. હવે આ પાલકને આપણે ઉકળતા પાણીમાં મૂકી દઈએ. સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખીને આ પાલકને આપણે અહીંયા 5-1 મિનિટ્સ માટે થવા દેવાની છે. 5 મિનિટ્સ પછી આ પાલકને આપણે લઈ લઈએ. આ પાલકને આપણે બરફવાળા ઠંડા પાણીમાં લેવાની છે, જેથી અહીંયા કુકિંગ પ્રોસેસ બંધ થાય અને પાલકનો કલર પણ સરસ જળવાઈ રહે. આ પ્રોસેસ બાદ જે સ્ટોક વોટર બચેલું છે તેને ફેંકી ન દેતા તેનો યુઝ દાળ શાક બનાવવામાં કે પછી લોટ બાંધવામાં કે સૂપ માટે કરી શકાય, કારણ કે આ ખૂબ જ હેલ્ધી વોટર છે. હવે આ પાલકની આપણે ગ્રીન પેસ્ટ તૈયાર કરવાની છે. પાલકની સાથે કોથમીર પણ એડ કરીશું. અહીંયા કોથમીરને મેં નાની નાની ડાંડલીઓ સાથે એડ લીધેલી છે. આ રીતે પાલક સાથે કોથમીર લેવાથી સ્વાદ અને કલર સરસ આવે છે. હવે આપણે સેમ જારમાં જ આદું, મરચાં તેમજ લસણની પેસ્ટ તૈયાર કરી લઈએ. આપણે અહીંયા ગ્રીન ભાજી બનાવવી છે માટે અહીંયા મેં લીલું લસણ લીધું છે. હવે આદું, મરચાં તેમજ લસણની ગ્રીન પેસ્ટ તૈયાર કરીએ. અહીંયા આપણી આદું, મરચાં, લસણની ગ્રીન પેસ્ટ તૈયાર છે. હવે આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં અહીંયા એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ લીધું છે. અહીંયા આપણે બટર પણ લઈશું, પરંતુ બટર થોડી વાર પછી એડ કરીશું જેથી બટર દાજી ન જાય. ઓઇલ ઇનફ ગરમ થતાં જ હું એડ કરું છું 2 લવિંગ. સિઝનિંગમાં લવિંગ એડ કરવાથી સરસ તીખો ફ્લેવર આવે છે. 30 સેકન્ડ બાદ હું એડ કરું છું કાંદો. મેં અહીંયા સૂકો કાંદો લીધેલ છે, જે 1/2 કપ જેટલો છે. કાંદાને મેં અહીંયા બારીક ચોપ કરી લીધો છે. સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સેટ કરીને આ કાંદાને લાઈટ બ્રાઉનિશ થવા દઈએ. કાંદાની સાથે જ હું એડ કરું છું મીઠું. મીઠું મેં અહીંયા 1/2 ટેબલસ્પૂનથી થોડું ઓછું લીધું છે. બરાબર મિક્સ કરીએ અને આ કાંદાને લાઈટ બ્રાઉનિશ થવા દઈએ. કાંદા સરસ લાઈટ બ્રાઉનિશ થતાં જ હું એડ કરું છું ટમેટું. મેં અહીંયા 1/2 કપ બારીક ચોપ કરેલું ટમેટું લીધું છે. બરાબર મિક્સ કરી લઈએ. ટમેટાની સાથે જ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન બટર. બટર ઓપ્શનલ છે, પરંતુ બટરનો સ્વાદ અહીંયા ખૂબ જ સરસ આવે છે. ટમેટા જરા સોફ પડતા જ એડ કરું છું આદું, મરચાં અને લસણની પેસ્ટ. આ પેસ્ટને સ્મૂથ પીસવા માટે મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ યુઝ કરેલ છે. મિક્સ કરીએ, થોડી વાર માટે ચડવા દઈએ જેથી લસણની કચાશ દૂર થાય. ફરી 1 મિનિટ પછી એડ કરું છું 1/2 કપ બારીક સમારેલું કેપ્સિકમ તેમજ 1/4 કપ બારીક સમારેલું કોબીજ તેમજ 1/4 કપ બારીક સમારેલ રીંગણ. રીંગણ મેં અહીંયા ગ્રીન લીધેલ છે, જેને તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ભાજીમાં રીંગણનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. સરસ કલર માટે ચપટી હળદર એડ કરીએ. અહીંયા હળદરની ક્વોન્ટિટી ખૂબ જ ઓછી લેવાની છે. બરાબર મિક્સ કરીએ અને સ્ટવની ફ્લેમ મીડિયમ ટુ સ્લો સેટ કરી અને આ બધા વેજીટેબલ્સને સારી રીતે ચડવા દઈએ. આપણે એડ કરેલા શાક થોડા સોફ્ટ પડતા જ હું એડ કરું છું બારીક સમારેલું લીલું લસણ. મેં અહીંયા કુલ 50 ગ્રામ લસણ લીધેલ છે. બાકીનું લસણ આપણે ગ્રીન ચટણી બનાવવા માટે યુઝ કરેલ છે. ફરી બધું મિક્સ કરીએ. લસણ સારી રીતે સાંતળાઈ ગયા બાદ હું એડ કરું છું બાફેલા વેજીટેબલ્સ. અહીંયા મેં એક નાનકડું બટેટું, 1/4 કપ વટાણા અને 2 ટેબલસ્પૂન જેટલું ફ્લાવર લીધેલ છે. બધું મિક્સ કરી દઈએ.
ને સાથે જ એડ કરું છું પાણી. મેં અહીંયા થોડું ગરમ પાણી લીધું છે. બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને થોડી વાર માટે આ વેજીટેબલ્સને ચડવા દઈએ. બધા જ વેજીટેબલ્સ ચડીને સરસ એકરસ થતા જ હવે હું એડ કરું છું 1 કપ જેટલા સ્પ્રિંગ ઓનિયન, બચાવેલું લીલું લસણ, બારીક કાપેલા કોથમીર. આ બધું મિક્સ કરી લઈએ. બધું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ એડ કરી દઈએ. બરાબર મિક્સ કરીએ. ભાજીમાં ખૂબ જ સરસ ગ્રીન ટેમ્પટિંગ કલર આવેલ છે, કારણ કે આપણે અહીંયા પૂરતા પ્રમાણમાં પાલક તેમજ કોથમીરનો યુઝ કરેલ છે. ફરી થોડું પાણી એડ કરી દઈએ. મેં અહીંયા કુલ 1.5 કપ જેટલું પાણી યુઝ કરેલ છે. તમે વાટકા મુજબ મેઝરમેન્ટ લો તો મોટો 1.5 વાટકા જેટલું આ પાણી થાય. હવે મેશરની મદદથી બધું સારી રીતે મેશ કરી દઈએ. પાલક અને કોથમીરની પેસ્ટ એડ કર્યા બાદ થોડી વાર માટે આ ભાજીને ચડવા દઈએ. આપણે એડ કરેલ વેજીટેબલ્સ ગળીને સરસ એકરસ થઈ ગયેલ છે. તો હવે લાસ્ટમાં હું એડ કરું છું 1/2 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું તેમજ પાવભાજી મસાલો. પાવભાજી મસાલો મેં અહીંયા 1 ટેબલસ્પૂન લીધેલ છે. બરાબર મિક્સ કરીએ. મિક્સ કરી લીધા બાદ હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ. મિત્રો અહીંયા સિઝનિંગમાં આપણે કાચા ટમેટા લીધેલ છે, જે સ્વાદમાં ખૂબ ખાટા હોય છે. એ વાતને ધ્યાનમાં રાખીને જ અહીંયા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. બધું મિક્સ કરી લીધા બાદ લાસ્ટમાં હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલું બટર. ફરી બધું મિક્સ કરી લઈએ. મિત્રો અહીંયા આપણી આ ગ્રીન ભાજી તૈયાર છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ. તો મિત્રો તૈયાર છે આ હેલ્ધી અને ટેસ્ટી ટેસ્ટી એવી ગ્રીન ભાજી. મિત્રો અત્યારે વિન્ટર સિઝન છે અને આ સિઝનમાં લીલા શાકભાજી સારા એવા પ્રમાણમાં અવેલેબલ હોય છે. તો તમે પણ એકવાર ચોક્કસ આ રીતે બનાવજો ગ્રીન ભાજી, બધાને ખૂબ જ પસંદ પડશે. આ રીતે બનાવજો અને સાથે તમારા અનુભવ મારી સાથે શેર કરજો. તેમજ મારી આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.